नमस्कार, आप जो रहे जी चौबीस कलाक हूँ। जरा शुरुआत करिए अहमदाबाद बांधकाम साइट पर दुर्घटना नो मामलो छे। कॉन्ट्राक्टर सहित त्रण लोको सामे गुनो दाखल थयो छे। पोलीसे कलम 304 हेठळ आ गुनो दाखल कर्यो छे। गुजरात युनिवर्सिटी पोलीसे त्रण लोकोनी अटकायत करी छे, जेमां सौरभ शाह, दिनेश प्रजापति, नैमिष पटेल ने अटकायत कराई छे। आपने जणावी दईए कि आजे जे दुर्घटना सर्जाई हती मां 7 श्रमिकोना मृत्यु थया हता अने मामलो खूब ज गरमायो हतो। गुजरात युनिवर्सिटी पोलीसे त्रण लोकोनी अटकायत करी छे। 304 हेठळ आ गुनो दाखल पण करवामां आव्यो छे, जेमां सौरभ शाह, दिनेश प्रजापति, नैमिष पटेल ની અટકાયત કરાઈ છે। ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ 3 લોકોને અટકાયત કરી છે। આજે 7 નિર્દોષ શ્રમિકોના મૃત્યુ થયા હતા। બેદરકારી કોની હતી આ મોટો સવાલ છે, અને સવાલોની વચ્ચે વિકાસના સીએમડી જે આશીષ શાહ બિલ્ડર છે, અમદાવાદમાં બાંધકામ સાઇટ પર આ દુર્ઘટનાનો મામલો હતો। એક ગરીબ મજૂર પરિવાર, 7 લોકોના આજે મૃત્યુ થાય છે, જવાબદારી બનવી પડશે। પોલીસે મામલે ગુનો પણ દાખલ કર્યો છે। ઉદય રંજન અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, પોલીસે 304 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને 3 લોકોની અટકાયત કરી છે, શું વિગતો હાલમાં? જો વાત કરવામાં આવે તો આજે ગોઝારો અકસ્માત કહી શકાય અથવા દુર્ઘટના કહી શકાય, એ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં બની હતી। સ્લેબ તૂટી પડતા 7 જેટલા મજૂરો નીચે પટકાયા હતા, લેફ્ટની અંદર મૃત્યુ થયા હતા। મૃત્યુ થતાની સાથે જ આખો મામલો જે છે ગરમાયો હતો। મહત્વની વસ્તુ એ છે, ઘટના સ્થળ ઉપર જે કોન્ટ્રાક્ટર કે પેટા કોન્ટ્રાક્ટ સુપરવાઇઝર જે હતા, એ સ્થળ છોડીને જતા રહ્યા હતા। ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ આખે આખા મામલાની તપાસ કરી, તપાસની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ તે બેદરકારી સામે આવતાની સાથે જ તે બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો છે, 304નો ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં કુલ 3 વ્યક્તિઓની અટકાયત કરી અને પૂછપરછ જે છે હાથ ધરવામાં આવેલી છે। જ્યારે કેટલાક નિયમોનું અહીંયા પાલન થયેલું છે કે નથી થયેલું, તેના કારણે આખી આ ઘટના ઘટી, આ તમામ મુદ્દા પર અત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ તપાસ કરે છે અને નજીકના સમયમાં ચાર્જશીટ પણ સબમિટ કરવામાં આવશે। બિલકુલ બિલકુલ, આભાર ઉદય। તો આખરે જે 7 લોકોના મૃત્યુ થયા છે, જે 7 મજૂરોના મૃત્યુ થયા છે, એમાં હવે પોલીસે 304 હેઠળ આ ગુનો દાખલ કર્યો છે, જેમાં સૌરભ શાહ, દિનેશ પ્રજાપતિ, નૈમિષ પટેલની અટકાયત કરાઈ છે। અમદાવાદના બિલ્ડિંગમાં 7 શ્રમિકોના મોત થયા હતા અને આ પરિસ્થિતિની વચ્ચે હવે દુર્ઘટનામાં ગુનો પણ નોંધાયો છે। બાંધકામ સાઇટ પર દુર્ઘટના થઈ 7 મજૂરોના મૃત્યુ થાય છે અને કોન્ટ્રાક્ટર સહિત 3 લોકો સામે હવે આ ગુનો પણ દાખલ થયો છે। અમદાવાદની બિલ્ડિંગમાં 7 શ્રમિકોના મોતનો મામલો છે। અમદાવાદ કોર્પોરેશને મોટી કાર્યવાહી કરી છે। એએમસીએ બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરી છે। પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે આ નિર્ણય કર્યો છે। પોલીસ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આ રજા ચિઠ્ઠી રદ રહેશે। સ્કીમની અંદર જે દુઃખદ ઘટના બની, જેમાં 7 શ્રમિકોના મોત થયા, કોર્પોરેશન દ્વારા જે SY2ની જે રજા ચિઠ્ઠી છે તે સ્થગિત કરવામાં આવી છે અને આગામી સમય દરમિયાન કોઈ પણ કામ ન કરે તે માટેનો મનાઈ હુકમ પણ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે આપવામાં આવેલો છે। ક્યાં સુધી આ પગલાં લેવામાં આવ્યા છે એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। પોલીસ વિભાગ દ્વારા પણ એનું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે અને ત્યાં સુધી જે આ છે મનાઈ હુકમ સતત ચાલુ રહેશે।